वंदे श्री हरे कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुषप्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदं श्रीशं चाक्षरनायकं सुखकरं दुखार्णवो द्वारकं वन्दे कारणकारणं वृषसुतं मुक्तिप्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादकमलम् सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरम् वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं चकारुणा दामप्रशा प्रदं वन्दे श्रीनन्दकिशोरस्वामी चरणं श्रीपञ्चसेवावृतम् 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 बोलो श्री स्वामीनारायण भगवान् जय। श्री हरिकृष्ण महाराज जय। श्री घनश्याम महाराज जय। श्री ठाकुर जी महाराज जय। श्री सदगुरुदेव जय। तारीख 18 જાન્યુઆરી 2021 સોમવાર લોયધામ ન્યૂજર્સી શ્રી મુક્તમુનિ ચરિતમ કથાનો લાભ લઈ રહેલા લોયધામ પરિવારવાસી તમામ ભક્તજનોને મારા હેતથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ। મુક્ત મુનિ ચરિતમ અંતર્ગત એ આનંદરામ વિપ્ર
રાધાદેવીના અતિ મનમોહક ચિત હરનાર સર્વે ગુણાલય જીવ હિતે છું એવા બાળ મુકુંદ દાસની વાત ચાલી રહી હતી. એ બાળ મુકુંદ દાસ જ્યારે નાના હતા ત્યારે એમને પ્રભુ રટનની કેવી લગની હતી એની વિશે વાત કરી રહ્યા હતા. ગામવાસીઓ એમની કથા સાંભળવા માટે ઉત્સુક હતા. આજે પણ આપણે જોઈ શકીએ છીએ એ મુક્તાન સ્વામીના કીર્તનમાં, એ અનાદિ મુક્તરાજના કીર્તનમાં કેવી પદની લાલિત્યતા છે. એ બાળ મુકુંદાસની કથા સાંભળવા આખું ગામ ઉમટી પડ્યું છે. અને જ્યારે ગાન કરે ને, અતિ મીઠે સ્વરે ગાન કરતા, અતિ મીઠો ને સુંદર સારો વરી પીક ને લજાવનારો. પીક એટલે શ્રેષ્ઠ કોયલ. કોયલને પણ લજાવી દે એવો મીઠો અને સુંદર એમનો કંઠ હતો. જ્યારે મુકુંદ ગાય છે ગાન, અતિ મીઠે સ્વરે તોડી તાન. જ્યારે મુકુંદ ગાય છે ગાન, અતિ મીઠે સ્વરે તોડી તાન. ત્યારે થાંભે છે વાટમાં જાતા, માર હોય ગમે તેવાયાતા. પ્રસરાય છે શાંતિ નીરવ, કોઈ કરે ન અવાજ લવ. જેમ ચિતર્યા હોય કાગળે, એમ જન બેસે છે આંગળે. વળી થયો આ તો નિત્યક્રમ, એમાં કોઈને ન રહ્યો ભ્રમ. પ્રીતે દાસ મુકુંદ તે તો આમ, વશ કરી લીધું આખું ગામ. એ બાળ મુકુંદાસ જ્યારે ગાય છે ને અતિ મીઠે સ્વરે, ત્યારે બધાને મન હરી લેતા હતા. અને જ્યારે એ વાત કરે ને, રામાયણની વાત કરે ને અને કથા વાર્તા કરે ને, બધાને ચિત્ત હરી લેતા હતા. ગાય એવું અને કથા પણ એવી કરે, બેનો સમન્વય કોઈ એક જગ્યાએ જોવા મળે નહીં. એ કોઈક જ એવા હોય કે ગાય પણ શકે અને કથા પણ કરી શકે. આ બાળ મુકુંદાસ કેવા હતા? ગાતા હતા, અને એવું ગાતા હતા કે મનને હરી લેતા હતા, ભગવાનને સન્મુખ કરી દેતા હતા. અને કથા પણ એવી કરતા હતા, ગમે એટલું ચિત્ત વિભ્રમિત થઈ ગયું હોય, કોઈ આસુરી જન સભામાં આવીને બેઠો હોય, કે સંસારની પ્રવૃત્તિથી વિટળાયેલો
માનવી હોય એ જ્યારે મુકુંદાસની સભામાં બેહે ને અને મુકુંદાસની કથા સાંભળે ને રામાયણની, તો જેટલી પ્રવૃત્તિના આટા ચડેલા હોય ને એ બધા જ કેવા થઈ જાય, ઉતરી જતા. એને ખ્યાલ નહોતો જે માનવી એ મુકુંદાસની કથા સાંભળતા ને એ માની એમ થતું, એ ગામવાસીઓ હોય કે બ્રાહ્મણ હોય કે યુવા હોય કે વૃદ્ધ હોય, પણ જરા બાળ મુકુંદાસની કથા સાંભળે ને તે એમ થાય ને કે અમે તો અહીં ભગવાનની સામે બેઠા છીએ, ભગવાનની અનુભૂતિ કરાવે એવી આ બાળ મુકુંદાસમાં એવી અનોખી રીતિ હતી. વળી થયો આ તો નિત્ય ક્રમ, એમાં કોઈને ન રહ્યો ભ્રમ. નિત્ય બાળ મુકુંદાસનો નિત્ય ક્રમ હતો કે સાંજે કથા કરવી, રામચોરાના ડેરામાં કથા કરવી, નિત્ય ક્રમ. બધા જ ગામડાના લોકો બધાય ફટાફટ કામમાંથી પરવારીને, ખેતી કરીને, વાળું કરીને, બધાને એક જ તાન કે જલ્દી બાળ મુકુંદાસની કથા સાંભળવા જવું છે, જવું છે. ખબર છે ને કાઠિયાવાડમાં આજે પણ 4-5 વાગે બધા ઘેર આવતા રહી સાંજે, ખબર, સૌથી વહેલા જાય 7 વાગે તો ગાડું તો પહોંચી ગયું હોય ખેતરે, અને સાંજે 4-5 વાગે આવી જાય, સ્નાન કરી, દીવાબત્તી કરી, વાળું કરી સુઈ જાય, એવો નિત્યક્રમ આજની તારીખે હજી એવા છે, એવા વૃદ્ધો છે. એ પરંપરાને જાળવી રાખીએ છીએ અને એમનું સ્વાસ્થ્ય પણ સારું હોય છે, આપણે જોઈએ જ છીએ, જોઈએ છીએ. તમારી જ વાત ભગત એવી જ છે ને, આ સ્વાસ્થ્ય આટલું સારું એનું કારણ પૂર્વે એવું કામ કરેલું છે, તમે એવું કરેલું છે એટલા માટે. આ બાળ મુકુંદાસની કથા સાંભળવા એવા ઘણા લોકો હતા કે બધાને એક જ તાન ગમે તે ભોગે બાળ મુકુંદાસની કથામાં પહોંચી જવું. શું? કથામાં પહોંચી જવું, પહોંચી જવું. કેમ કે એ મુકુંદાસની કથા એવી ગજબની હતી, ગજબની હતી, ગજબની. કોઈને એવું જ ના લાગે કે પરાયા છે, બધાને એવું લાગે અમારા છે આ મુકુંદાસ, તો અમારા છે. અને અમારા હોય તો જ પ્રીતિ થાય, મારા પાણીની બુદ્ધિ હોય તો જ પ્રીતિ થાય, નકર થાય ક્યારે ના થાય. આ બધાને ગામવાસીઓને એવી પ્રતીતિ થવા માંગી, થવા લાગી કે મુકુંદાસ છે ને એ અમારા છે, મુકુંદાસ અમારા છે, અમારા માટે એમને જન્મ ધારણ કર્યો છે, અમારા માટે, અમારા પુત્ર છે, અમારા પુત્ર છે, બધાને એવી અનુભૂતિ થતી હતી. નિત્ય આવી રીતે મુકુંદાસ સાંજે કથા કરે અને કથા કરે અને ગામવાસીઓ બધા એકઠા થાય રામ મંદિરમાં અને એકઠા થાય અને મુકુંદાસની કથા સાંભળવા તલ્લીન થઈ જતા, તલ્લીન થઈ જતા. આવી રીતે કથા વાર્તા કરી કરીને મુકુંદાસે આખા ગામને વશ કરી લીધું, વશ કરી લીધું, વશ કરી લીધું કથા વાર્તાથી. કથા વાર્તા એમના જીવનમાં હતી, એમના વર્તનમાં હતી મુકુંદાસના નાનપણથી. ગામમાં જે હ આસુરી ખરા, તે હ પણ તેમાં પ્રેમ ભરા, માને કોયનું ના કોઈ કાળ, એવો હોય જન વિકરાળ, પણ તેને મુકુંદ જો કહે તો તે સદ્ય એ વાત ને ગ્રહે, પણ તેને મીઠી મધુરી જોવાણી, તેણે જન થાય પાણી પાણી, સૌ ઈચ્છે છે મનમાં એમ મારી સાથે બોલે બાળ કેમ. શું કે છે બધાય?
બધા ગામવાસીઓ, પરિવારજનો હોય, કોઈ પણ માનવી હોય, દૈવી હોય, આસુરી હોય, કોઈ પણ, જ્યારે બાળ મુકુંદાસની કથા સાંભળે ને, કોઈને એમ ના થાય કે અમારા નથી, કોઈને એમ ના થાય, ગમે એટલો આસુરી માણસ એ મુકુંદાસની કથા સાંભળે ને, દૈવી થઈ જતો. હા, આસુરી હોય પણ એને સંગે કરીને આસુરી પણ આવ્યું હોય તો ટળે, મોટા પુરુષની વાત સાંભળે તો ટળી જાય, થોડોક આસુરી ભાવ આવ્યો હોય કોઈને સંગે કરીને તો ટળે, પરંતુ પૂર્વજન્મનો એવો આસુરી જીવ હોય કે ભગવાનની જ ઈચ્છા હોય એવી કે આને મારી પાસે લેવો જ નથી, બરાબર, તો પછી એની વાત આખી અલગ છે. પરંતુ કોઈ સંગે કરીને આસુરી પણ એવું હોય કે સ્વભાવે કરીને એવું કંઈક થયું હોય તો મોટા પુરુષનો સમાગમ કરે તો, અને એ મોટા પુરુષના વચનમાં શ્રદ્ધા રાખે, વિશ્વાસ રાખે તો ટળે. આમને આમ ટળે નહીં, ક્યારે ના ટળે. એમ ગામમાં એવા દુર્જન વ્યક્તિઓ હતા, પણ આ મુકુંદાસની કથા સાંભળે ને તો સજ્જન થઈ જતા, ઘણા એવા ગામમાં ના હોય કોઈનું ના માને, હોય ને, ઘણા એવા હોય કોઈનું માને જ નહીં, કહે છે માને કોઈનું ના કોઈ કાળ, એવા હોય જને વિકરાળ, પણ તેને મુકુંદ જો કહે તો તે સદ્ય વાતને ગ્રહે. ગામમાં ઘણા બધા એવા હતા, હોય તો જ કહે ને, કે કોઈનું માને જ નહીં, ન ઘરનું માને, ન પરિવારનું માને, ના આડોશી પાડોશીનું માને, કોઈ મુખ્ય હોય એનું ન માને, કોઈનું ના માને, પણ મુકુંદાસ કહે ને તો તરત એ વાતને ગ્રહી લેતા, એવા ઘણા બધા માણસો હતા, આવશે વાતો આગળ, હજી ચરિત્ર એવા આવશે, લેશું આપણે. પણ આ બાળપણની લીલા ચાલે છે, એ બાળપણની લીલામાં, બાળપણથી જ એ મુકુંદાસના જીવનમાં હતું. હવે જે કિશોર વયમાં હોય અને કોઈ વયોવૃદ્ધ હોય કે વડીલ હોય, એ કોઈનું ન માનતા હોય પણ આ બાળ મુકુંદાસની વાત માની લે, એ વિચારીએ તો ખરા આપણે કે બાળ મુકુંદાસના જીવન કેવું હશે, એવું એની કથા વાર્તામાં શું ચમત્કાર એવો હશે, શું હશે ચમત્કાર એમની કથા વાર્તામાં, એક જ ચમત્કાર હતો, શું? પરબ્રહ્મ સર્વોપરીની વાણી, શું? સર્વોપરીની વાણી, કારણ કે એ મુકુંદાસના જીવનમાં જ એવું હતું કે મારી પાસે કોઈ જીવ આવે એને ભગવાનની સન્મુખ લઈ જવો, લઈ જવો. મુકુંદાસના જીવનમાં એવું નહોતું નાનપણથી કે મારામાં એને હેત કરાવો, નહોતું એવું. અને એવું હોય ને તો કોઈ દિવસ કોઈની વાત માને, કોઈ વાત એમની ન માને, કોઈ ન માને, પણ મુકુંદાસના જીવનમાં એવું હતું કે એમની એક જ એવી ઝંખના, જે કોઈ જન આવે એને મારે ભગવાનની પ્રાપ્તિ કરાવી, ભગવાનની પ્રાપ્તિ કરાવી. અને જ્યારે આવો ભાવ શુદ્ધ હોય ને તો ગમે એટલો જીવ દુર્જન હોય પણ એ મુકુંદાસની વાત સાંભળીને સજ્જન થઈ જતા, સજ્જન થઈ જતા. કારણ કે એમાં એવી અથરોટી હતી, બોલે મીઠી મધુરી જો વાણી, તેને જન થાય પાણી પાણી. મુકુંદાસ જેવી જેવી વાણી, એક એક શબ્દ બોલે ને, કથા વાર્તા કરે ને, એક એક શબ્દ બોલે ને, તો ગમે એટલો માનવી સામે થાકેલો બેઠો હોય કે દુર્જન બેઠો હોય, તરત શીરાની જેમ ગળે ઉતરી જાય, ના હોય? ઘણા બોલે કેટલો આનંદ થાય ને, ઘણો આનંદ થાય. બોલે મીઠી મધુરી જો વાણી, તેને જને થાય પાણી પાણી. મુકુંદાસ એવું બોલતા, કે ગમે તેટલો માનવી થાકીને આવ્યો હોય, ખેતરેથી હોય, આધી વ્યાધી ઉપાધિ, કોઈ પણ ઉપાધિથી એ થાકેલો હોય, પણ મુકુંદાસની વાણી સાંભળે ને એના હૃદયમાં શાંતિ શાંતિ થઈ જાય, થાક ઉતરી જાય, બધો થાક ઉતરી જાય. કેમ કે વાણીનો પ્રભાવ એવો હતો, વાણીનો પ્રભાવ હતો, મુકુંદાસની વાણીમાં એવો પ્રભાવ હતો કે એમની વાણી કોઈ પણ સાંભળે ભગવત સન્મુખ થઈ જતો, સમજી જતો. કેમ કે વાણીમાં એટલું દૈવત છે. બાળ મુકુંદાસનું જીવન છે ને પ્રગટથી માંડી અને દેહની લૌકિક જે પંચભૌતિકનો દેહ છોડ્યો ત્યાં સુધીની
એક એક માળાના મણકાની જેમ જોઈને તો સ્વામીનું જીવન છે ને ગજબનું છે. મુકુંદાસની વાણી એક સરખી એક સરખી એક સરખી એક સરખી એક સરખી. જેને નાનપણથી જ આવું હોય મુકુંદાસનું તો પછી હું વાત રહી, ક્યારેય આમ ચડાવ ઉતાર નહીં, ક્યારેય નહીં, ક્યારેય નહીં. એક સરખું એક સરખું, અને એક સરખું જીવન હોય તો જ આનંદ થાય ને. એ બધા આવશે ચરિત્ર, હમણાં બધા જ આવવાના છે, પણ આ બાળલીલા ચાલે છે. આપણે અત્યારે બાળલીલા ચાલે છે, પણ જો બાળપણમાં જ એ મુકુંદાસનું જીવન વાણી સંયમયુક્ત હોય અને પરબ્રહ્મયુક્ત હોય તો કેટલા જીવના કલ્યાણ કરનાર ભગવાન, કેટલા જણા. કેમ કે વાણીમાં એવો પ્રભાવ છે. મુકુંદાસની કોઈ પણ વાણી સાંભળે તો થાકેલો જીવ એના હૃદયમાં શાંતિ થઈ જાય, એના હૃદયમાં એમ થઈ જાય કે મારે મુકુંદાસને છોડવા જ નથી, છોડવા નથી, છોડવા નથી, છોડવા નથી. હોય ને ના હોય, ઘણી પાસે બે તો એનો આનંદ આનંદ થાય કે બેસીએ કે સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરીએ, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે. આ નામુકની પાસે જઈએ તો હારો અહીંથી ક્યારે છુટકારો થાય, આપણે સમય જ જોતા હોય ના હોય. અમુકના ફોન આવે ને અનુભવિત છે બધા, એ બરાબર ના હોય. અમુકના ફોન આવે ને તો સાયલેન્ટ મોડમાં કરી દઈએ, એર મોડમાં કરી દઈએ, અથવા તો બ્લોક કરી દઈએ. પછી ઓલાનો ફોન આવે ને દાદા મેં તમને ફોન કર્યો તો તમે ઉપાડ્યો નહીં, હા મને ખ્યાલ ના રહ્યો, હમણાં હું ઘણા દિવસથી બિઝી હતો અને હારો કોવિડ-19માં હું ફસાયેલો હતો, કંઈ હોય નહીં બેઠો હોય, પણ એનો શબ્દ સાંભળો ગમતો, એનું કારણ, એનું કારણ જોવું જોઈએ, જોવું જોઈએ કે મારી વાણી સાંભળવા સામાન કેમ નથી ગમતી, કેમ નથી ગમતી. કારણ કે સર્વેનો આધાર શેની ઉપર રહેલો છે, વાણી ઉપર રહેલો છે. એટલે તો મહારાજ પ્રથમના ઢરમાં કે શબ્દના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે, જુદા જુદા છે, જુદા જુદા છે, જુદા જુદા છે. એટલે તો સ્વામીની વાતોમાં આવે છે કે નવધા ભક્તિ આદિક સાધને કરીને જેવો શુદ્ધ તો જીવ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થતો નથી. માટે શબ્દ જેવું કોઈ બળવા નથી, કોઈ એટલે કોઈ બળવા નથી, કોઈ બળવા. આ દુનિયામાં જે કઈ સર્જન થાય છે એ શબ્દથી થાય છે, અને જે કઈ વિસર્જન થાય છે એ પણ શબ્દથી થાય છે, શબ્દથી થાય છે. એટલા માટે પૂજ્યપાદ ગુરુજી બહુ સરસ કહે આપણને, બહુ ઘણી વાર કહે ગુરુજી કથા અંતર્ગત કે સત્ય હિત અને પ્રિય એવું વચન બોલવું, પણ અને ઉપેક્ષા રહિત બોલવું, ઉપેક્ષા સત્ય બોલવું, પ્રિય બોલવું અને હિત બોલવું, હિતયુક્ત હોવું જોઈએ, હિતયુક્ત હોવું જોઈએ. કોઈને દુઃખ કરનારી હોય કે કોઈને ઉદ્વેગ કરનારી હોય એ વાણી ક્યારે ન બોલી, ક્યારેય ન બોલી, ક્યારે. એટલે તો ગીતામાં ભગવાન કહે છે અનુદ્વેગ કરમ વાક્યમ સત્યમ પ્રિય હિતમ ચ યત સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ વાંગમયમ તપ ઉચ્ચતે. અર્થાત ભગવાન કહે છે કે કોઈને ઉદ્વેગ ન કરનારી, કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી તથા સ્વાધ્યાયનો અભ્યાસ એ વાણીનો તપ કહેવાય છે. શું કહે ભગવાન? જે સત્પુરુષે આપણને કીધું કે સત્ય વાક્ય બોલવું, પણ એ સત્ય પણ કેવું હોવું જોઈએ? હિતવાળું હોવું જોઈએ. એ હિતવાળું પણ કેવું હોવું જોઈએ? પ્રિય હોવું જોઈએ. ત્રણ છે, વાણી વિશિષ્ય છે, ત્રણ એના વિશેષણ મેલેલા છે. સત્યવાણી પણ એ હિતવાળી હોવી જોઈએ અને એ પાછી પ્રિય હોવી જોઈએ. ઘણા તો કહે ને હું ભાઈ સાચી વાણી કહું છું ને ભાઈ એમાં મેં હું અસત્ય કીધું, ભાઈ હિતવાળી વાણી નથી તમારી. ઘણા હિતવાળી વાણી કહેતા હોય પણ કડવા શબ્દમાં કહેતા હોય, ના કહેતા હોય, સત્ય બોલતા હોય અને હિતયુક્ત હોય. ધારો કે તમે છો ભગતને કહેતા હો ખબર નહીં પડતી આ ખુરશીઓ છે લાઈનમાં ગોઠવી દેવી જોઈએ,
આટલું તો ધ્યાન રાખવું જોઈએ કે ના રાખવું જોઈએ? તમે હિતયુક્ત જ વાણી કીધી છે, સત્ય જ કીધી છે, પણ સામેવાળા હૃદયને દુઃખ પહોંચાડે છે અને એના દુઃખને પછી એને વિસરાતું નથી અને આપણા પ્રત્યે એમને અભાવ આવે છે, તો એવી વાણી બોલવી નહીં. હંમેશા એક નિયમ રાખો, આપણા પ્રત્યે કોઈને અભાવ આવે, આપણા પ્રત્યે કોઈને દુઃખ થાય, આપણાથી કોઈને દુઃખ થાય, એવી વાણી ક્યારેય બોલવી, ક્યારેય ના બોલવી. એમ કરતાં ન બોલો ને એ સારું છે. ન બોલવામાં ન થાય તો સારી વાણી બોલી. હા, ઘણી વાર એવું થતું હોય, આપણે બોલતા હોય તો સામાન હૃદયને સમજાતું ના હોય, એના હૃદયના ભાવને આપણે પણ સમજી ન શકતા હોય, એટલે ભગવાન કહે છે કે કોઈને ઉદ્વેગ ન કરનારી સત્ય અને પ્રિયને હિતકારી વાણી બોલી, હિતકારી વાણી બોલી. એટલે તો દત્તાત્રેય દેવતાઓને ઉપદેશ આપે છે, અવ્યાહૃતમ વ્યાહૃત શ્રેય આહુ, સત્યમ વદેત વ્યાહૃતમ તદ દ્વિતીયમ, પ્રિયમ વદેત વ્યાહૃતમ તદ તૃતીયમ, ધર્મ્યમ વદેત વ્યાહૃતમ તદ ચતુર્થયમ. વાણીની ચાર વિશેષતા છે. કેટલી? ચાર વિશેષતા છે. પેલી, બોલવા કરતા ન બોલવું એ સારું છે. આપણા બોલવાથી, આપણે કઈ પણ વાણી બોલીએ એનાથી કોઈ વ્યક્તિને ઉદ્વેગ થઈ જાય છે, કોઈ વ્યક્તિનું હૃદય દુભાય છે, કોઈ વ્યક્તિ ધર્મના માર્ગે ચાલતો હોય અને પછી એને ઓછી રુચિ થઈ જાય છે, આપણા બોલવાથી એ કંઈક કરી બેસતો હોય, આપણા બોલવાથી એને ન ગમતું હોય, ઉદ્વેગ થતો હોય, અશાંતિ થતી હોય, તો ન બોલવું. સત્ય હોય તોય નહીં બોલવાનું, હિત હોય તોય નહીં બોલવાનું, અને પ્રિય કરતા હોય તોય નહીં બોલવાનું, નહીં બોલવાનું. કે એને નથી ગમતું, તો આપણો એવો કોઈ અધિકાર નથી કે એના હૃદયમાં વાત બેસાડી દેવી. એના હૃદયમાં પણ પરમાત્મા બેઠેલા છે, પરમાત્મા તો સર્વત્ર વ્યાપી છે, તારતમ્યતા રીતે ભગવાન તો બધામાં રહેલા છે, પણ ભગવાનને કયા જીવને પોતાની પાસે લઈ જશે એ ભગવાન જ નક્કી કરે છે, એ તો મોટા પુરુષ જ નક્કી કરે છે. કયા જીવને ભગવાન તરફ લઈ જવો છે એ ભગવાન સ્વયં નક્કી કરે છે. બોલવા કરતા ન બોલવું એ સારું છે. બીજી વિશેષતા એ છે કે જો બોલવું પડે તો સત્ય બોલવું. શું બોલવું? સત્ય બોલવું. સત્યમ વદે વ્યાહારિતમ તદ દ્વિતીયમ. બીજું, ત્રીજી વિશેષતા છે, સત્ય બોલું પણ કેવું બોલું? તો કે છે, પ્રિયમ વદે વ્યાહારિતમ તદ તૃતીયમ, બોલું તો પ્રિય બોલવું. અને પછી એમ કે છે, ધર્મ્યમ વદે વ્યાહારિતમ તદ ચતુર્યમ. પણ જો સત્ય હોય અને પ્રિય હોય પણ એની સાથે જો ધર્મ હોય તો શોભી જાય, પણ ધર્મયુક્ત ન હોય અને પ્રિયયુક્ત હોય નહીં તો પછી કોઈ પણ એનો અર્થ નહીં, કોઈ પણ અર્થ નહીં. કારણ કે જીવન અને મૃત્યુ છે ને, એ બંને વસ્તુ આ જીભની શક્તિમાં છે. ક્યાં છે? જીભની શક્તિમાં. એટલે ખૂબ એવા સારા ચિંતક લેખક કહે છે, ડેથ એન્ડ લાઈફ આર ઇન ધ પાવર ઓફ ધ ટંગ. જીવન અને મૃત્યુ બંને જીભની શક્તિમાં છે, એટલે જીવનમાં આપણે ધ્યાન રાખીએ. આ મુકુંદાસના જીવનમાં શું હતું? વાણીનો પ્રભાવ. કોઈ પણ વ્યક્તિ આવે એમની પાસે તો એમને શાંતિ અપાવે, એવી એમાં શક્તિ હતી, નકર વાણીથી જ રામાયણ સર્જાણું છે, અને વાણીથી જ મહાભારત સર્જાણું છે, અને વાણીથી જ એ મુક્તોનો દ્રોહ થયો છે, અને વાણીથી જ એ મુક્તોનો અભાવ લેવાનો છે, અને વાણીથી જ આધ્યાત્મિક માર્ગનો પતન થયું છે, માટે આપણે એવી વાણી રાખવી. આ મુકુંદાસ આપણને એવું શીખવાડે છે, આપણે એ પરંપરાના છીએ તો આપણા જીવનમાં હોવું જોઈએ, હજી ના હોય, મુમુક્ષ અવસ્થામાં આપણે બધા છીએ, સાધન અવસ્થામાં છીએ, તો આપણે ભૂલ કરી બેસતા હોઈએ, પરંતુ એનો પાછો પશ્ચાતા, માફી માગી લેવી, એનું પાછું ધ્યાન હોવું જોઈએ આપણે, કે મારે ત્યાં વાણી બોલાઈ ગઈ,
જે ઠાકોરજી મહારાજને ગમતી નથી, જે સત્પુરુષને સંતોને ભક્તોને નથી ગમતી, એ બોલાઈ ગઈ તો માફી માગી લેવી જોઈએ, જેના થકી ભૂલ થઈ હોય એ ભૂલનો સ્વીકાર કરી અને માફી માગી અને પ્રાયશ્ચિત કરી અને નિખાલસ થઈ જવું જોઈએ. નિખાલસ થઈ જોઈએ એટલે મુકુંદાસ આપણને શીખવાડે છે જીવનમાંથી કે નાનપણથી જ જીવન એવું કરવું, વાણી એવી બોલવી કે કોઈ પણ જન આવે ને એ શાંતિ માટે તમારી પાસે આવતો હોય. આપણી પાસે વ્યક્તિ કેમ આવે છે? શાંતિ માટે આવે છે ને કે અશાંતિ માટે આવે છે? હાઓ એક બે એવો હોય પાછો બે ત્રણ જીવ કે માથું ખાવા આવતા હોય કે એનું માઇન્ડ ડેમેજ કરીએ એને કે એને પ્રકારે, પણ એવા આપણે જાણી જ રાખવાનું. મેં ના કીધું વિવેક દ્રષ્ટિ મોક્ષના માર્ગમાં વિવેક ખ્યાતિ જાણી રાખવું કે આમના થકી મને મોક્ષના માર્ગમાં એવું જણાય છે કે મહારાજથી સત્પુરુષથી સંતોન ભક્તોથી હું થોડુંક દૂર જઈ શકું એમ છું, તો પહેલેથી જ એને આપણે આપી દેવ લાઈટ પહેલેથી કે આ એ કંઈ પડવા જેવું નથી. ના તો વંદે મહાપુરુષ એટલું જ કરી દેવું. હું એનો અભાવે નહીં, એનો ગુણે નહીં, કશું જ નહીં, ઉપેક્ષા કશું જ નહીં, એ જાણે ભગવાન જાણે, એમાં કાંઈ આપણે પડવાનું નહીં. એનો જે ન્યાય ચાલતો હોય નીતિ નિયમ એ પ્રમાણે ભગવાન કરતા હોય છે, મહારાજને મોટા બેઠા જ હોય છે, કરતા જ હોય છે. પણ આપણે આધ્યાત્મિકતાને ઠેસ પહોંચીએ, ભગવાન અને સત્પુરુષથી દૂર લઈ જાય, એ વાણી ક્યારેય બોલવી નહીં અને ક્યારે સાંભળવી નહીં. એ વાત વિશેષ આપણે જાણી ગયા પૂર્વે બધું ઉપનિષદ અંતર્ગત જ્યારે કથા ચાલતી હતી ત્યારે ચાર પ્રકારની વાણી જાણી ગયા. આ મુકુંદાસની વાણી એવી હતી જે કોઈ જન આવે તો એને પ્રેમથી બેસાડીને કથા વાર્તા કરતા અને ભગવાનની સન્મુખ કરી દેતા અને આદિ વ્યાધિ ઉપાધિથી રહિત કરતા કરતા. હવે રહે છે થોડું ઉદાસ હૃદય સંભાળીને અવિનાશ, બેસે રહે હરિ સન્મુખ ગણકારે ન તરસ ભૂખ. એ મુકુંદાસ જ્યારે કથા વાર્તા પૂરી કરી લે ને તો એ ઘેર નહોતા જતા, પાછા શું કરતા? પાછા ધ્યાન કરવા બેસી જાય, ભગવાનનું ભજન કરવા બેસી જાય. પછી તો બાળવાનો ટાઈમ થયો કે ના, જમવાનો ટાઈમ થયો કે ના થયો. પછી રાધા દેવી કે બેટા મુકુંદ ચાલો જમવા માટે, શું કે ચાલો જમવા માટે. પણ આ મુકુંદાસ ક્યારે સાંભળતા ને ક્યારેક ન સાંભળતા, ક્યાંક સાંભળતા ને ક્યારેક ન સાંભળતા. અને રાધાદેવી ને ચિંતા થતી કે દીકરો જમો નથી અને હું પણ ના જમું, કેમ કે માને ખબર હોય ને દીકરાને દુઃખ કે દીકરો નથી જમો તો હું કેમ નહીં જમું. માટે રાધાદેવી બૂમ પાડે કે બેટા મુકુંદ જમી લે તું પેલા, પછી તું કથા વાર્તા કરજે, તું જમી લે. ત્યારે નિખાલસ હૃદયના એ મુકુંદાસ બોલી ઉઠતા, માં હું તો જમવાનું તો સાવ ભૂલી ગયો. શું? હું તો જમવાનું સાવ ભૂલી ગયો, મને ખબર જ ના રહી કે માં જમવાનો ટાઈમ થયો છે, મને ખબર ના રહી કે જમવાનો ટાઈમ થયો છે. આવી રીતે માં બોલાવે ટાઈમે જમવા માટે, છતાં પણ એ બાળ મુકુંદાસના જીવનમાં એવું કે પ્રભુ રટની એટલી લગ્ની લાગેલી હતી, ન જોઈ ભૂખ ન જોઈ તરસ, ન જોઈ ભૂખ ન જોઈ તરસ. ત્યારે પ્રેમે કરી કડકાઈ, માતા એમ બોલે છે રિસાઈ. ત્યારે બાળ મુકુંદાસ તો કહે ને કે મને ખ્યાલ ના રહ્યો માં કે જમવાનો ટાઈમ થયો છે અને મને ભૂખની રુચિ હમણાં નથી, મારે ભજન કરવું છે માં, મારે ભજન કરવું છે. તો રાધાદેવીને થાય કે ના થાય, ભાઈ જમવાનો ટાઈમ છે ત્યારે જ જમી લો, તમારા કારણે અમે ભૂખ્યા રહીએ છીએ. તમે બે ટાઈમ ના જમી શકો, અમે તો પછી ભૂખ્યા રહીએ તો અમે માનવી છીએ, તમે અનાદિ મુક્ત રાજ છો, થાય કે ના થાય? થોડું થાય ને. પણ રાધાદેવી એટલા ચિંતાતુર થઈ જતા કે બેટા મુકુંદ આવું ના ચાલે તારું ગાંઠ પણ, આવું ગાંઠ પણ ના ચાલે તારે,
તો ભક્તિ કરીને અમે ક્યાં તને ના પાડીએ છીએ, પણ બેટા ટાઈમે ટાઈમે જમી લેવું જોઈએ. મુકુંદ જમી લે, તું જમી લે. પણ મુકુંદ અમુક વાત માતાની માને અને જમવા ન આવતા અને પ્રભુના ભજનમાં બેસી રહેતા, પ્રભુના બેસી રહેતા. હા, એનો અર્થ એવો નથી કે માતાની આજ્ઞા મુકુંદાસ નહોતા માનતા, માનતા હતા, બધી જ આજ્ઞા માનતા હતા, પરંતુ ભગવાનની જેટલી એમને લગ્ન લાગી ગઈ હતી ને, ભગવાનનો જેટલો બધો સ્વાદ એમને આવી ગયો હતો ને, તે મુકુંદાસને બીજો જગતના સ્વાદી કોઈ ચિંતા જ નહોતી, કોઈ ચિંતા જ નહોતી, કોઈ ચિંતા નથી, કોઈ ચિંતા નથી. ત્યારે પ્રેમે કરી કડકાઈ, માતા એમ બોલે છે રીસાઈ, મન મરજીએ કેમ ડોલો, સુત કેમ આવું તમે બોલો, પેલા ગુરુ માત પિતા કહીએ તેના ગમતામાં સદા રહીએ. રાધાદેવી શું કે, બેટા તું રોજ આવું આવું કર્યા કરે છે મુકુંદ, જમવા ટાઈમે નહીં આવતો, તારા પિતા રાહ જોતા હોય, બેન રાહ જોતી હોય, એને જમાડવાની હોય, તારા પિતાને જમાડવાના હોય, અને તમારા માટે અમે રહીએ છીએ, આવું ચાલે? ચાલે જમીને પછી પ્રભુનું ભજન કરને તું? તને ખબર છે ને ગુરુદેવ શું આજ્ઞા કરી હતી તને? અમરેલી ગાતા ને મુકુંદાસ, ત્યારે ત્યારે આથેરામ જદુરામ થકી વિદ્યા ગ્રહણ કરી હતી, ત્યારે તો ઉપદેશ આપ્યો હતો ને બધો, કે માતા પિતાની આજ્ઞામાં રહેવું, ગુરુદેવની આજ્ઞામાં રહેવું. તને ખ્યાલ નહીં મુકુંદ ગુરુદેવ શું આજ્ઞા કરી હતી? કે જેટલી માતા પિતાની આજ્ઞામાં રહેશો, જેટલી ગુરુદેવની આજ્ઞામાં રહેશો, એટલા તમે સુખી થશો. ત્યારે મુકુંદાસ કે, હા મા, મને યાદ છે ગુરુદેવે કીધું એ, માતા પિતાની આગ્રામ રહ્યો, ગુરુદેવને આગ્રામ રહ્યો. માં મને ખ્યાલ છે તમે દુઃખી થયા છો, પણ માં એક વિનંતી છે, મારી એક વિનંતી છે માં તમને. બોલને બેટા શું વિનંતી છે? માં મને છે ને ભૂખ નથી લાગતી, મને પ્રભુનો સ્વાદ એટલો બધો આવી ગયો છે ને, પ્રભુનું ધ્યાન એટલું બધું સુખથી મને થાય છે ને, મને એમાંથી બહાર નીકળવાનું મન જ નથી થતું. બોલો બાળ મુકુંદાસ આવી વાણી બોલે છે, અને આવા શબ્દ નાનપણથી નીકળવાને એ તો ભાઈ પરબ્રહ્મના હોય ને તો જ હોય, નકર હોય નહીં. આજે કે કેવા જાવ તો, આજે કોઈ નાના છોકરાને કિશોર હોય નો હોય, એના એ પ્રભુ ભજન લાગે, રટન લાગે, પેલા શું માગે? અત્યારે તો ઉઠતા વેતે જમવાનું માગે છે, પછી બધી વિધિ રહી, નાવાની વિધિ બધી પછી જ રહી, અત્યારે તો જમીન તરત જ પીઝાની ડીશ સામે મેલી પડે, મેલી પડે કે નહીં? ઉડતા વેત જો પીઝાની ડીશ હોય તો પછી શું થાય, શું થાય? પછી વજનનો કાંટો હેંગ જ મારે ને, મારે કે ના મારે? પછી વજનનો કાંટો હેંગ જ માગે, પછી એમ કે સારું વજનના કાંટો મારું વજન દેખાડતો જ નહીં, ક્યાંથી દેખાડે ભાઈ? આઉટ ઓફ રેન્જ છે, ત્યારે આઉટ ઓફ રેન્જ છે. હમણાં એક વાત તમને જણાવી દો, એક હરિભગત હતા, એટલે એને કીધું એવું કે સ્વામી આ ચાતુર્માસમાં મેં ધારણાપાણાનો નિયમ લીધો, કે ગયા વર્ષે મેં ધારણાપાણા કર્યા ને તો મારું 12 કિલો વજન ઘટ્યું હતું, કેટલું? 12 kg સ્વામી. અને આ વર્ષે મેં ધારણાપાણા કર્યા ને તો મારું 17 કિલો વજન વધ્યું, કેટલું? 17 કિલો વધ્યું. ગયા વર્ષે 12 કિલો ઘટ્યું હતું ને આ વર્ષે 17 કિલો વધ્યું. હારું આમ કેમ સ્વામી? એ મને કંઈ ખ્યાલ ના આવ્યો. એટલે મેં પૂછ્યું કે ભગત કે તમારો ખોરાક શું હતો ધારણાપાણા? કે સ્વામી જો પારણા હોય ને ત્યારે પીઝા તો હોય જ અમારે, પીઝા છે એટલે મેંદાની આઈટમ કોઈ પણ હોય, મંચુરિયમ હોય, પીઝા હોય, દાબેલી હોય, પાવભાજી હોય, એક્સ વાય જે કોઈ પણ મેંદાની આઈટમ હોય, એક ટાઈમ જમો કે બે ટાઈમ જમો? કે જો સ્વામી પારણા હોય ને ત્યારે કોઈ એવો ઠરાવ નહીં કે એક ટાઈમ, બે ટાઈમ, ત્રણ ટાઈમ, અનલિમિટેડ ટાઈમ હોય, ગમે ત્યારે ઈચ્છા થાય ત્યારે જમી લો. મેં ધારણા હોય ત્યારે, ધારણા હોય તો ત્યારે તો સ્વામી કંઈ લેવાનું તો હોય નહીં, ખાલી લીંબુ પાણી લેવાનું, પાણી પીવાનું, બસ આટલું જ હોય, બીજું કાંઈ હોય નહીં.
તો મેં કીધું પછી મેંદાના આઈટમ ખેર મહિનામાં બે કે ત્રણ વાર એવી રીતે લેતા કે આખું કે ગમે ત્યારે સમય લઈએ ત્યારે જ્યારે પારણા કરીએ ને ત્યારે જમી લેવાનું અને કામ હોય તો કામ કરી લેવાનું પણ અનલિમિટેડ જમી લેવાનું ધારણ દાડે પારણાના દાડે પછી આવી રીતે તો વજન ઘટે મેંદાની આઈટમ ખાવી જોઈએ પણ કેટલી મહિનામાં 5 કે 8 વખત હોય બરાબર 5 કે 8 વખત હોય પણ રોજ દાડો તમે ખા ખા કર્યા શું થાય પછી પછી આઉટ ઓફ રેન્જ જાય કે ના જાય જાય પણ આ મુકુંદાસ કહેવાનો અર્થ એ છે કે મુકુંદાસનું જીવન એવું સંયમયુક્ત હતું માને કે માં મને ભૂખ નથી લાગતી મને પ્રભુનું ધ્યાનમાં એટલું સુખ આવે છે ને પ્રભુનું ભજનમાં એટલું સુખ આવે છે ને એવું બીજે ક્યાંય મને સુખ નથી આવતું માં ક્યાંય નથી આવતું ક્યાંય નથી આવતું તેની મરજી લોપશો લેશે નવરાજી થાય પરમેશ જોઈ રાખ શીખશે તમારું લોકો માટે આવી આદતને રોકો માતા રાધા દેવી કહે છે બેટા મુકુંદ જો તમે તમારી આદતને નહીં સુધારો ને તો તમારી આદતને બધા પાછળ અનુસરશે માતા પિતાની આજ્ઞા તમારે રહેવું જોઈએ પણ જેને પ્રભુની લગ્ન જ લાગેલી હોય ને જે પ્રભુમાં તલ્લીન થઈ ગયા હોય ને એને પછી કોઈ પ્રકારની જગતની ચિંતા ન હોય કોઈ જ ચિંતા ન હોય એમ ઘણી સંભળાવે ગાથ પછી પ્રેમે લીએ ભરી બાથ પિતા પણ જુએ છે જો નીત આ તો ઉદાસ રહે છે ચિત માતા પિતાને થવા લાગ્યું કે મુકુંદાસ એટલા બધા ભગવાનમાં ડૂબી ગયા છે ને એટલા બધા ડૂબી ગયા છે ને કે એમ લાગે છે કે આ સંસારમાં પિતાને પણ ચિંતા થવા લાગી છે આ જગતથી ઉદાસ રહે છે અમારા પુત્ર જગતથી ઉદાસ રહે છે નથી ગમતો સંસાર લેશ ઘણા વાલા લાગે છે એને પરમેશ્વર જગતથી ઉદાસ રહે છે આપણા પુત્ર રાધા દેવી સાંભળો દેવી સાંભળો આપણા પુત્ર જગતથી ઉદાસ બહુ રહે છે અને સંસારમાં કોઈ પરિવારજનો હોય જ્ઞાતિજનો હોય કે ગામવાસી હોય એને સમુદાયમાં ગમતું નથી લૌકિક વાતોમાં એમને ગમતું નથી નથી કારણ કે દેવી ગમે ત્યારે આપણા દીકરાને જોઉં છું ને તો પ્રભુના ધ્યાનમાં જ લાગેલા હોય છે ધ્યાનમાં જ લાગેલા હોય છે કા કથા વાર્તા કરતા હોય છે કે કથા વાર્તા સાંભળતા હોય છે કે પ્રભુનું ભજન કરતા હોય છે પણ બીજે ક્યાંય એમનું મન ચેત ચોડતું નથી ચોડતું નથી આવી રીતે રાધાદેવીને અને આનંદરામને થવા લાગ્યું છે કે આપણા મુકુંદાસ છે એ હવે જગતમાં પ્રીતિ ધરાવતા નથી માટે કંઈક કરવું જોઈએ કારણ કે એમને ચિત્તમાં હવે સંસાર બેસતું નથી એમને ચિત્તમાં ચિત્ત ચોડતું નથી કે ક્યાંય હેત પ્રીત કરીએ અને ભગવાન શિવ બીજું કંઈ ભાવતું નથી પણ દેવી કંઈક તો દીકરા માટે કરવું પડશે કે નહીં કરવું પડે થાય કે ના થાય થાય ને એટલે રાધાદેવીને આનંદરામ વિચાર કરવા લાગ્યા છે કે આપણા પુત્ર મુકુંદને જગતમાં ચિત્ત ચોડતું નથી અને એક પ્રભુના ધ્યાનમાં જ લાગી ગયા છે અને સંસારથી ઉદાસ છે આગળની વાત આપણે કાલે કથા વાર્તા લેશું એ કથા વાર્તાને પૂર્ણ કર્યા છે ઘનશ્યામ મહારાજની જય શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ